બહાર નથી આવતી. એ બહાર ક્યાંક એટલા માટે જ નથી આવતી. આપણે ઘણી વખત આ ચર્ચા કરી હશે, પણ છતાં પણ આજે એ વાત જરૂરી કરી છે. ઘણી વખત ચર્ચા કરું છું, પણ ઘણી વખત બલાત્કારી થઈ રહ્યા છે ને, એ જ પ્રોબ્લેમ છે કે છતાં પણ લોકો રોકાઈ નથી રહ્યા. સ્ટોપ કરવા કરી રહ્યા છે. એક્ઝેક્ટલી, તો હું એ જ પૂછી રહી છું કે ક્યાંક આપણે જોતા હોય છે કે જે ઓપનલી પૂછવામાં આવતું હોય છે, પોલીસમાં, પોલીસ સ્ટેશનમાં જાઓ કે પછી કોર્ટમાં જાઓ, જયારે એની સામે વારંવાર પૂછવામાં, એક તો ઓલરેડી માનસિક હેરાન હોય છે, પાછું અને સામે સામૂહિક બળાત્કાર હોય, ત્યારે આ કેસ એટલો અઘરો બની જતો હોય છે કે આમાં ક્યાંક રિઝલ્ટ સુધી પહોંચવું મુશ્કેલ. સ્ટોરી લાઈન એવી હોય છે કે પેલી સૌથી પહેલા તો છોકરી, ચલો માની લો મા બાપે હિંમત કરી, સૌથી પહેલા તો 90% હિંમત નથી કરતા, કારણ કે રેકોર્ડ પર છે કે 84% બલાત્કાર જાય છે લોન લોકો, એટલે ઓળખતા લોકો. એટલે પેલી છોકરી નવડાય છે, પણ માની લો હવે મા બાપે હિંમત કરીને છોકરીને લઈ ગયા પોલીસ સ્ટેશન. હવે પોલીસ સ્ટેશન, અમા પોલીસ વાળા, કારણ કે અત્યારે થોડા દિવસ પહેલા તમે વાંચ્યું હતું કે પોલીસ વાળા પૂછ્યું કિસ્સે સબસે જ્યાદા પ્લેઝર દિયા, છોકરી આટલી હાલત ખરાબ છે એની, અને તમે એને આવું પૂછો છોકરીને, એટલે આમે એને, અને પછી એ જે જગ જાહેર વાત છે કે છોકરીનો બલાત્કાર તો તે એકવાર થયો છે, પણ પછી જે મેન્ટલ બલાત્કાર એના ચાલે રોજે રોજ થાય, પછી એના વિટનેસીસ હોસ્ટાઇલ થાય. જેને કે માની લો એની બેન ને, ઘણી વાર મેં એ બી જોયું છે કે ઘણી વાર પેલી છોકરી તો એ તો હેરાન થઈ હોય, પછી ધમકી આવે કે તેરી બેન કે સાથ બી વેસા કરેંગે, કોણ બચાયગા, હમ દેખતે આમ તેમ, એટલે આખું એ ફોજ ખલાસ થઈ ગયો. અગર કોઈ વિટનેસ હોય, કોઈ સારો ભૈયા, કોઈ બિચારો વિટનેસ તૈયાર બી થયો હોય, તો એને હોસ્ટાઇલ કરી દે, એને એના ખાનદાનની ધમકીઓ આપી દે, પછી અગર અલ્ટિમેટલી ચલો આ બધું બી પોઝિટિવ થઈને હવે કોર્ટમાં કેસ લડવા ગયો, ત્યારે તમે લોકો કોર્ટમાં કેસ લડાઈ ગયો, એટલે પેલો પબ્લિક પ્રોસિક્યુટર જે બી ઇનસેન્સિટાઇઝ હોય સામે વાળો, એટલે આ ક્યાં હોવાનું આવે છે.